રાજકોટમાં નવરાત્રિના પર્વેનો અનેરો ઉમંગ ઉત્સાહ છવાયો છે ત્યારે રાજકોટમાં અનેક પ્રાચીન ગરબીઓમાં અવનવા રાસ બાળો દ્વારા રજૂ કરવામાં આવે છે. ત્યારે સુરઠિયાવાડી ચોક બગીચા પાસે પવનપુત્ર ગરબી મંડળમાં બાળાઓ દ્વારા રજૂ કરાતા રાસમાં હાથમાં જીવતો નાગ રાખી બાળાઓ રાસ રમે છે અને સ્ત્રી શક્તિના રૌદ્રરૂપને ઉજાગર કરે છે. આ રાસ મહોત્સવની વધુ વિગતો રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળિયાએ હેલો સૌરાષ્ટ્રને આપી હતી. અહેવાલ વિજય મકવાણા. પવનપુત્ર ગરબી દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ વર્ષ 28મા વર્ષની અંદર અમારા ગરબી મંડળની દરેક બાળાઓ દ્વારા અવનવા અમે નવા રાસ રજૂ કરીએ છીએ. જે રાજકોટની અંદર એક જોવાલાયક જો રાસ કાંઈ હોય તો પવનપુત્ર ગરબી મંડળના છે. અને રાજકોટ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ અમારી આ પ્રખ્યાત ગરબી જોવા લોકો અને જે ભાવિકો છે તે ઉમટી પડે છે. અને અમારા જે ફેમસ રાસ છે, ચનમુંડ રાસ, મોંગલ રાસ, ગળુલિયો રાસ, મારી લાડકી અને બધા અવનવા રાસ જે અમારી ગરબી મંડળની દ્વારા રજૂ થાય છે અને જે મોડી રાત સુધી લોકો અહીં માણે છે. અને અમારો ચોક છે પવનપુત્ર, પાવન ચોક છે, એક શ્રદ્ધાનો ચોક છે. મા મોંગલની અંદર લોકો દ્વારા એની જે કંઈ શ્રદ્ધા છે અને વિશ્વાસ છે એની જે માનતાઓ છે માનતા પૂર્ણ થાય છે. અને આ મોંગલ રાસે સમગ્ર ગુજરાત નહીં પણ આખા ભારતની અંદર આ રાસ અમારો પ્રચલિત રાસ થયો છે. અને જે ભૂતકાળમાં GTPL દ્વારા લાઈવ અમે પ્રસારણ કરેલ ત્યારે પણ આ રાસ અમારો ફેમસ થયો છે, જે લોકો મોડી રાત સુધી માને છે. અને મા આધ્યાત્મિકની શક્તિના અમે આરાધનાના પર્વને માત્ર ને માત્ર ધાર્મિકતાની દ્રષ્ટિએથી ઉજવીએ છીએ. એમાં કોઈ પણ પ્રકારનું અર્વાચીન કે બીજી કોઈ પ્રવૃત્તિ અંદર લેતા નથી, માત્ર ને માત્ર પ્રાચીન દ્વારા રાસ ગરબાનું આયોજન થાય છે. મારું નામ રક્ષા બોળિયા. પવનપુત્ર ગરબીના પ્રોજેક્ટ ચેરમેનની મારી જવાબદારી છે. સાથે સાથે આજે 28મા વર્ષના અમે આ મંગલ પ્રારંભે આ નોરતું ત્રીજું છે ત્યારે રાસની રમઝટ સાથે અવનવા રાસો છે, જેમાં કે જે ખોડલમાંનો રાસ છે, લાડકી છે. આજના જે યુગ પ્રમાણે જે નવા નવા જે ગરબાઓ થાય છે એ ગરબાને અનુરૂપ અમે અમારા રાસની સાથે સાથે અમે વણી અને આ સમયને જે એક જ્ઞાન આપવાનું હોય છે, જે માહિતી આપવાની છે એ કરીએ છીએ. સાથે સાથે મા આદ્યશક્તિની આરાધનાના પ્રતિકરૂપે અમે આ ગરબીમાં અમે જે માની આરાધના કરવાનો સમય છે અને એ આરાધનાના સમય માટે થઈને જે લોકો અહીંયા ભાવિક ભક્તો એ પધારે છે એમને અમે દરેક રીતથી જુદા જુદા પ્રકારે મોંગલમાં છે કે ખોડિયારમાં છે, ચામુંડમાં છે, આવા અનેકવિધ રાસો રજૂ કરી અને લોકો એમાં બેસે. સાથે સાથે જે આય ભક્તો છે એ ખાસ જે બીજા લોકો જેને આ આદ્યશક્તિનું મહત્વ નથી સમજાતું એને બેસાડી અને એને પણ આ વાતની જાણ કરે છે કે આ શું છે. આજના સમયમાં આ જે ગરબી કરવી એ ખૂબ કઠિન છે, કેમ કે આવનારા દિવસોમાં જોઈ રહ્યો છે કે જે ડિસ્કો દાંડિયાનું મહત્વ છે. ત્યારે અમે અહીંયા પવનપુત્ર ચોકમાં અમારા જે આ 28મા વર્ષમાં અમે ખૂબ સારી રીતે વધુ ને વધુ સારા આયોજનો દ્વારા આ અમે ગરબીનું આયોજન કરી અને અહીંયા જે બાળાઓ છે એ વિવિધ પ્રકારે નવા રાસો રજૂ કરી અને પોતાની એક ભક્તિ અદા કરે છે. તો આ દરેક રાજકોટ શહેરની અહીંયા જે આઈ ભક્તો જે પધારેલી ઈચ્છે છે એને હું પવનપુત્ર ગરબી તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે હજુ ને હજુ તેમનામાં ખૂબ આધ્યાત્મિક શક્તિ આવે અને તેઓ પણ હજી તેમના બાળકોમાં પણ આધ્યાત્મિક જ્ઞાન પીરસે એવી મારી શુભેચ્છા પાઠવું છું.